આજે મેં આ રીતે જો માખણ કર્યું છે મલાઈમાંથી જે છૂટ્યું છે એ દૂધ એ દૂધમાંથી આજે આપણે પ્રોસેસ ચીજ બનાવવાના છે તો એને ફૂલ ગરમ કરી અને આવી રીતે આંગળી બોરવાની છે હૂંફાળું ગરમ કરવાનું છે ખૂબ અતિશય ઉકાળવાનું નથી પછી આવી રીતે લીંબુનો રસ નાખવાનો અને હલાવવાનો જો તરત જ ફાટવા માંડ્યું ને પ્યોર લીંબુનો રસ જ નાખવાનો છે જેમ પનીરમાં પાણીવાળું નાખીએ છીએ એવી રીતે નહીં એટલે તરત જ આવી રીતના બધું છૂટું પડવા મળશે અંદરથી પનીરનો ભાગ જે છે આને આમાંથી આપણે ચીઝ બનાવશું ઓલી વખતે મેં તમને વિડીયોમાં બતાવ્યું હતું કે મલાઈનો દૂધ છૂટું પડે એમાંથી પનીર બનાવ્યું હતું આ વખતે હું તમને ચીઝ બનાવીને બતાવું છું જો જોઈ શકો છો તમે કેટલું સરસ છૂટું પડી ગયું છે એકદમ લીંબુ નાખવાથી અને પહેલાં ખૂબ ઉકાળી લીધું હતું અને પછી ગેસ બંધ કરીને પછી મેં લીંબુ નાખ્યું છે ને બધું હલાવતા જાશો હલાવતા જાશો એટલે બધું જ ઉપર આવી જશે છૂટું પડી ગયું છે જોઈ શકો છો ને એકદમ છૂટું પડી ગયું હવે આની પ્રોસેસમાં એક વસ્તુ કે પનીરમાં તરત જ તમારે ગાળી લેવાનું ને આમાં સેજ વાર ઢાંકી દેવાનું એકાદ બે મિનિટ સુધી ઢાંકવાનું એટલે ઢાંકવાથી બધું ભેગું થઈ જાય છે જો થઈ ગયું છે ને બધું એક સરખું ભેગું એકદમ ભેગું થઈ જાય એટલે આપણી પાસે આવો ઝારો હોય એમાં આપણે બધું ભેગું કરી લઈ અને બાજુમાં આવી રીતે એક મોટી ગરણી હોય એમાં લઈ લેવાનું છે બધું ભેગું કરીને લઈ લેવાનું અને ઓલું પાણી છે એ તમે લોટ બાંધવામાં લઈ શકો છો રાઈસ કરવામાં પણ લઈ શકો છો કોઈ પણ વસ્તુમાં તમે એ પાણીને પણ યુઝ કરી શકશો અને આ મારી મલાઈ ભેગી કરેલી ફ્રીઝરમાંથી પંદર દિવસની એમાંથી ઘી પણ બનાવ્યું અને આ દૂધ જે છૂટું પડ્યું એમાંથી તમને આ એક અલગ પ્રોસેસ કરીને બતાવું છું કે જો આમાંથી ચીઝ પણ બની શકે હવે એને આપણે ચોખ્ખા પાણીથી ખૂબ સરસથી ધોવાનું છે ખૂબ પાણી નાખી અને જે આપણે લીંબુ નાખ્યું છે એ ખટાશ બધી એમાંથી કાઢી અને ચોખ્ખું કરી નાખવાનું છે ફૂલ પાણી નાખીને ફેરવતું જવાનું અને ધોતું જવાનું આમ દબાવી દબાવીને ધોશું એટલે એની અંદરનું પાણી જે હોય એ બધું સરસથી નીકળી જાય છે અને આને આપણે કોઈ કપડામાં બાંધવાનું કે પાણી નિતારવાનું એવું આમાં કાંઈ જ કરવાનું નથી ખાલી સરસ ચોખ્ખું હોય અને આને આ જ રીતે આમાંનામાં રહેવા દેવાનું છે પણ ખાસ કે પાણીનો ભાગ રહેવો ન જોઈએ બધું એકદમ ચોખ્ખું કરી નાખવાનું છે ફૂલ પાણી નાખી દેવાની એટલે એની પ્રોસેસ પણ રોકાઈ જાય જે ગરમની છે એ અને નીચે જોઈ શકો છો કે એનું પાણી લીંબુ જેવું અને એની અંદર જે કાંઈ હોય ચીકણું મલાઈનો ભાગ ને બધો જ પાણીમાં ચીકણું આવી ગયું છે જોવો છે ને મેં બોટા બે ઓલા બાઉલ ભરી અને પાણી નાખીને સરસથી ધોઈ નાખ્યું છે અને ખૂબ દબાવી દબાવી અને પાણી નીતારી દીધું છે અને હવે થોડી વાર માટે આપણે આને આ જ રીતે રહેવા દેશું અને હવે આગળની પ્રોસેસ કરશું આ એક ખાસ ધ્યાન રાખજો આમાં જરાય ભૂલ કરતા નહીં જો આ એક મારો એક મોટો ચમચો છે એ ચમચો ભરી અને મેં પાણી લીધું છે અને આ કાચના વાસણમાં જ કરવાનું છે અને પ્લાસ્ટિકની ચમચીથી જ આમાં સ્ટીલનું વાસણ ન ચાલે અને એક ચમચી આવી રીતના માપ લઈ અને એકદમ ઉપરનો ભાગો એટલો કાઢી અને આ લીંબુના ફૂલ છે લીંબુના ફૂલ છે એને આપણે ખૂબ હલાવવાના છે ખૂબ હલાવવાના છે એકદમ સાવ બધા લીંબુના ફૂલ ઓગળી જાય ત્યારે ત્યાં સુધી એને હલાવવાનું છે અને મેં જે આ સિસ્ટમ કરું છું એ જ સિસ્ટમથી કરજો પછી અહીંયા તમે એમ કહો કે લીંબુ લેશું તો આ રીતનું ચીસ બનશે તો ના એ ભૂલ ન કરતા ચોખ્ખું કહું છું લીંબુના ફૂલ જ લેવાના છે હવે આ લીંબુના ફૂલ એકદમ ઓગળી ગયા છે જોઈ શકો છો હવે આમાં એવી જ રીતે પ્લાસ્ટિકની ચમચી ભરી અને આ મીઠા સોડા કહે છે ને જે આપણે સાજીના ફૂલ એ સાજીના ફૂલ છે એને પણ આપણે પ્લાસ્ટિકની ચમચીથી લઈને ઉપરથી થોડું કાઢી અને એટલું જ લેવાનું છે બસ જો આવી રીતના એક ચમચી આ ને એક ચમચી આ બે ચમચીનું માપ મારે એક જ સરખું છે જોઈ શકો છો કેટલા બધા સોડામાં જે બબલ્સ થાય છે એ બધા બબલ્સ થવા માંડ્યા છે અને કેવી રીતનું એનું હાઈડ્રોજન તૈયાર થયું છે તમે જોઈ શકો છો ને કે કેવું થાય છે હવે આને આપણે કન્ટિન્યુલી હલાવવાનું છે ખૂબ હલાવવાનું છે ખૂબ હલાવવાનું છે કે આ બધું લિક્વિડના ફોમમાં આવી જાય એ એક જાતનું આ એક લિક્વિડ થઈ ગયું છે બધા બબલ્સ બેસી ગયા છે અને પ્યોર તમને પાણી જેવું દેખાશે જો આમાં લીંબુના ફૂલ બધું નાખેલું ઓગળીને લિક્વિડ ફોર્મનું થઈ ગયું હવે આ એક મિક્સરનું ખાનું લીધું છે એમાં બે ચમચા દૂધ બે ચમચા દૂધ લેવાનું છે મિક્સરમાં નાખીને અને થોડુંક નાનું એવું બટરનું પીસ લેવાનું છે બટર તમે લેતા હો એનો અડધો પીસ લેવાનો છે એ ફ્રીજમાં રાખેલું નહીં કાજુ લઈ લેવાનું છે ફ્રીજનું ન ચાલે આમાં અને ફ્રીજમાં હોય તો વહેલું બહાર કાઢી લેજો પણ ઠંડુ ન ચાલે હવે આપણે જે આ પાણી એકદમ નીતરી ગયું છે એ આપણે એમાં એડ કરી દીધું છે આ જે પનીર આપણે બનાવ્યું છે એ એમાં નાખી દીધું છે અને આ હાઈડ્રોજન બનાવેલું લિક્વિડ છે એ એમાં નાખ્યું છે દૂધ બે ચમચા અને પનીર અને હાઈડ્રોજન બનાવ્યું છે એ અને આ જો મેં મોટી જાર લીધી છે મિક્સરની આમાં મેં ચારથી પાંચ વાર ક્રોસ કર્યું છે મેં એકવાર ક્રોસ કર્યું તમને આ બીજી વારનું બતાવું છું હજી આમાં થોડોક ચિકાસનો ભાગ નથી એટલે મેં પાંચ વાર ક્રોસ કર્યું નાની જારમાં લીધું છે અને આમાં થોડું ક્રીમી થઈ ગયું છે એટલે મેં એમાં કલર આપણે આવે છે ને સ્વીટનો એ યલો સેજ દૂધમાં મિક્સ કરીને નાખ્યો અને મીઠું નાખી અને પાછું ક્રશ કરું છું નાની જારમાં હવે તમે જોઈ શકો છો કે એકદમ ક્રિમી ક્રિમી ક્રીમી ટ્રેકચર આવી ગયું છે જોઈ શકો છો જો આપણે જે નાખ્યું હતું મિક્સરમાં એના કરતાં આમાં કેટલું સરસ થઈ ગયું છે હવે એક માં આમાં આપણે પાણીનું ભરવાનું છે ને ડબલ બોઈલ કરવાનું છે ડાયરેક્ટ ગરમ કરવાનું નથી નીચે લોયામાં ગરમ પાણી થઈ ગયું પછી મેં આ નોનસ્ટિકનું મારું આ નાનું લોહીંયું છે એને મેં એની પર ગરમ કરવા મૂકી દીધું છે અને આમાં આપણે ચીઝને ફિટ કરીને ઢાળવાનું છે તો આમાં મેં પેલા બટરથી બ્રશ કરી નાખ્યું છે હવે આપણું જે મિક્સરમાં રેડી થયેલું પનીર બટર આ બધું જે હાઇડ્રોજન નાખેલી જે ચીઝની પ્રોસેસ છે કરેલી એ બધું મેં આમાં નાખ્યું છે અને ડબલ બોઈલિંગ કહેવાય આને જે કે નીચે ગરમ પાણી અને ઉપર બીજા વાસણમાં કરું છું થોડીક મહેનત તો બહુ જ છે મારે પાંચથી છ વાર મિક્સરમાં ફેરવું છે ત્યારે આટલું ક્રીમી બન્યું છે પણ તમે કરશો એટલે તમને બહારનું પણ નહીં ગમે એટલું સરસ થયું છે બહુ જ સરસ થયું છે હવે નીચેનું પાણી ધીમા તાપે ઉકળે છે અને ઉપર નોનસ્ટિક હું કન્ટિન્યુ ચલાવું છું અને સતત ચલાવતું રહેવાનું છે આવી રીતે સતત ચલાવતું રહેવાનું છે અને આમાં સ્ટીલનું વાસણનો ઉપયોગ બિલકુલ કરવાનો નથી કોઈ પણ ચમચો લ્યો તો લાકડા લ્યો નહીંતર મારે આવી રીતે છે એવું વાપરજો પણ નોનસ્ટિકમાં કરવાનું છે નીચે ગમે તે વસ્તુમાં પાણી ભરશો તો ચાલશે ઉપરનું નોનસ્ટિક જ લેજો જોઈ શકો છો તમે કે કેટલું ક્રીમી ક્રીમી થઈ ગયું છે બધું છૂટું પડી ગયું છે એકદમ બની ગયું છે તમને ખ્યાલ આવી જ જશે આવી રીતે થાય એટલે સમજવાનું કે આ ચીઝ બની ગયું છે જો ઓલા લોયામાં પણ શાઇનિંગ છે એકદમ સરસ બોલ ટાઈપ ભેગું થઈ ગયું છે તો તમને કે વાહ તો જો હવે તમારે ગેસ બંધ કરી અને આને નીચે લઈ લેવાનું છે આમાં બ્રશ કરી દીધું છે મેં બટર થી હવે એમાં આપણે એને ઢાળી દેવાનું છે જેમ આપણે સ્વીટ કરતા હોઈએ છીએ અને થાળી હોય એમાં સ્વીટ કેવી રીતે આપણે ઢાળીએ છીએ થાળીમાં આ એ રીતે એને ધીમે ધીમે આપણે બધી રીતે ફિટ કરીને સરસથી એકદમ એર ન જાય એવી રીતે હળવા હાથે હાથે બધેથી એક સરખું દબાવી દબાવી અને સરસથી એકદમ ચોરસ પ્લેટ જેવું કરી દેવાનું છે બહુ મસ્ત થયું છે તમે જોઈ શકશો એનો કલર મેં સેજ જ ફ્લૂટ કલર નાખ્યો છે જે સ્વીટનો કલર હોય છે એ અને મીઠું મેં પહેલાં બે નાની ઝારમાં નાખી દીધું હતું એટલે આ બે વસ્તુ આમાં આવી ગઈ છે તમે કલર અને સાઇનિંગ એકવાર જોઈ લો કેવા સરસ દેખાય છે દેખાય છે ને બહુ જ સરસ હવે આને આપણે એક ડબ્બો છે એમાં બંધ કરી બહુ સરસ થયું છે એકદમ સરસ બહુ મસ્ત એમ હવે આનું ઢાંકણું બંધ કરી અને આપણે આને ત્રણથી ચાર કલાક ફ્રીજમાં ફ્રીઝરમાં રાખવાનું છે અને ફ્રીઝરમાં રાખ્યા પછી હું તમને આ બતાવું છું ખોલીને ચાર કલાક પછીનું છે આ જે ચાર કલાક પછી મેં આ ડબ્બો ખોલી અને જો આ રીતે તમારી સામે જ ખોલું છું કે જોઈ શકો છો જો કેવું બન્યું છે આપણે મસ્ત બન્યું છે ને એક વેસ્ટેડ મલાઈના દૂધમાંથી નીકળતું આટલું ચીઝ બને તો આપણે કેટલું સારું કહેવાય એમ દૂધનામાંથી મલાઈ અને મલાઈમાંથી આપણું ચીઝ બને તમે ચોક્કસ બનાવજો અને આ રેસીપી મારી સાથે શેર કરજો જો તમને આ રેસીપી મારી મારી તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જરૂર કરજો ભૂલતાની જોઈ શકો છો તમે કે જો આ કેટલું સરસ ટ્યુબ કપાણી છે આનામાં તમે આખું જાને આને બ્રેડની ઉપર મૂકવી હોય તો એ રીતે કટ કરો અને આ જુઓ તમે કેટલું ખેંચાય છે અને આને જ્યારે મેલ્ટ કરશો ત્યારે પણ બહુ જ સરસ થશે બહુ જ સરસ થશે અને આમાં તમારે જો બ્લેડ કરવા હોય તો એ રીતે કટ કરજો પણ અત્યારે મેં તમને આ રીતનું ટ્યુબનું કટિંગ કરીને બતાવ્યું છે અને પ્લીઝ તમને આ વિડીયો ગમે તો શેર સબસ્ક્રાઈબ બિલકુલ ફ્રી છે કરજો બાય બાય